नमस्कार दर्शक मित्रों, मित्रों जीवन में खुश थवानो, आनंदित रहेवानो, प्रफुल्लित रहेवानो, नवू नवू जाणवानो, प्रेरणा मेळवानो अने आगळ वधवानो अवसर क्यारेय चूकवो ना जोईए। अने आवो अभिगम केळवा माटे उत्साहित करतो कार्यक्रम एटले आपणो आ कार्यक्रम गुड न्यूज गुजरात। नमस्कार, हूँ अर्पिता, स्वागत करू छू आप सौनું गुड न्यूज गुजरात में। चालो जोईए आजनी आ सफर शुं लईने आवी छे। मित्रों, शुं तमे पण बसनी सवारी करवानुं पसंद करो छो? एक एवी बस जे सुविधा सभर आपने आपनी मंजिल सुधी पहोंचाड़ी दे। आधुनिकताथी युक्त आपनी GSRTC बसेस पण हवे सुविधा सभर बनी छे। UPI पेमेंट थी लईने ऑनलाइन बुकिंग थी लईने घणी बधी लग्ઝરી बसेस सरकार द्वारा शुरू करवामां आवी छे। चालो आ बसनी सवारी करीए। રોજના 25 લાખ થી વધુ મુસાફરોની સફર, 8000 થી વધુ બસો દ્વારા કપાતું લાખો કિલોમીટરનું અંતર, ગુજરાત ST ના પૈડા કદી થમ્યા નથી। આપણા સફરને સુવિધાજનક અને ભરોસાપાત્ર બનાવતી ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ST બસો। ST અમારી સલામત સવારી જે છે બરાબર જ છે, પહેલાના જેવું નથી રહ્યું હવે। ત્યારે ST એ જે સ્લોગન આપેલું છે કે સલામત સવારી ST અમારી, એ પૂરેપૂરી રીતે મતલબ કહેવાય ને કે સાર્થક છે। બદલાતા સમયની સાથે ઘણું બધું બદલાય છે, તો આવામાં GSRTC પણ અપડેટ થઈને આપણા માટે લાવ્યા છે UPI પેમેન્ટ સર્વિસ। જી હા, હવે ના છૂટા પૈસાની ઝંઝટ રહેશે કે ના સમયની બરબાદી। GSRTC ઘણા સમયથી ડિજિટલ પેમેન્ટ માટે ખૂબ સજાગ છે અને આપણે રોજની લગભગ 75,000 ટિકિટ ઓનલાઈન બુકિંગ પણ કરીએ છીએ, જે લગભગ 20% જેટલી આપણી એક્સપ્રેસ બુકિંગ છે અને 1 કરોડ રૂપિયા જેટલા ઓનલાઈન બુકિંગથી થાય છે। આ ઉપરાંત હવે આપણે બસની અંદર પણ ડિજિટલ પેમેન્ટ UPI સિસ્ટમથી EBTM મશીન 2000 જેટલા લોકોની વધુ સુવિધાઓ માટે રજૂ કર્યા છે અને એમનો ખૂબ સારો રિસ્પોન્સ અત્યારે મળી રહ્યો છે। UPI ની સુવિધા ચાલુ થઈ છે, જે GSRTC માં બહુ સારી સુવિધા છે। એનાથી આપણી પાસે કેશ ન હોય, ક્યારેક છૂટા માટે પ્રોબ્લેમ થાય, ડાયરેક્ટ મોબાઈલથી UPI થી જે પેમેન્ટ થઈ જાય એ બહુ સારી કહેવાય। આજના સમયમાં લગભગ લોકો કેશ પૈસાનો ઉપયોગ ઓછો કરે છે, કારણ કે હવે બધાની પાસે છે UPI સર્વિસ। અમારા OTPL મશીન જે આવેલા છે, જે નવા એન્ડ્રોઇડ મશીનોમાં, એમાં સુવિધા ઉપલબ્ધ કરી છે અને આ સુવિધા માટે અમે કંડક્ટરોને પણ પૂરેપૂરા જે છે એને ટ્રેનિંગ આપેલી છે અને અમારા જે બીજા સુપરવાઇઝરો જે છે એને પણ આ બાબતે ટ્રેનિંગ આપેલી છે, જેથી કરીને જે કોઈ મુસાફરોને આ બાબતે કોઈ તકલીફ હોય, કંડક્ટર હોય, તો પણ એ નિવારી શકાય છે। 4 રૂપિયા કોઈ પાસે છૂટા ન હોય એ પ્રમાણે કંડક્ટરને પણ લાભ થાય, પબ્લિકને પણ લાભ થાય અને ઇલેક્ટ્રિક સુવિધા ચાલુ કરી છે એ ગવર્નમેન્ટ બહુ સારી સુવિધા ચાલુ કરી છે। જ્યારે અમે આ ડિજિટલ મશીનો આપી દીધો ત્યારથી છૂટાની કોઈ જાતની પેસેન્જર સાથે પ્રોબ્લેમ થતો નથી બરાબર, અને આ ગવર્નમેન્ટે બહુ સારું કામ કર્યું હોય અને કંડક્ટરને બી ડિજિટલ પેમેન્ટ આવી જાય તો પૈસા સાચવવા એવો કોઈ પ્રોબ્લેમ ના થાય, અમુક કિસ્સાઓમાં પૈસા ખોવી જતાનો પ્રોબ્લેમ થતો હતો। આ જે બસ આપ જોઈ રહ્યા છો એ કોઈ પ્રાઇવેટ બસ નહીં, પણ સુવિધાઓ અને લક્ઝરીઝથી સુસજ્જ ગુજરાત સરકારની ST બસ છે। આજે આપણી તમામ જે શિડ્યુલ છે બસ, એ બસનું GPS ટ્રેકિંગ આપણી મોબાઈલ એપ્લિકેશન મારફત થઈ શકે, કોઈ પણ મુસાફર જે ઓનલાઈન બસ ટિકિટ બુકિંગ પણ કરી શકે અને પોતાની બસ ક્યારે આવશે એ એપ્લિકેશન મારફત GPS થી ટ્રેક પણ કરી શકે। બીજું, અમે સમયની પ્રતિબદ્ધતા સાથે ખાસ જોડીએ છીએ કે ઇન ટાઈમ બસ આપણી જે તે મુકામ ઉપર પહોંચે એનો પણ આપણે આગ્રહ રાખીએ છીએ। બીજું, અમે બસને વધુ અદ્યતન બસ બોડી બિલ્ડિંગમાં પણ ધ્યાન આપીએ છીએ અને લોકોની સુખાકારી, ખાસ કરીને મુસાફરોની સુખાકારી માટે ખૂબ આગળ વધી રહ્યા છે। અમે લાસ્ટ યર 2x2 લક્ઝરી બસ પણ ઇન્ટ્રોડ્યુસ કરી, આપણે સ્લીપર બસ પણ વધુ સારી રીતે એ કરી શકીએ, કલર કોમ્બિનેશન પણ અમે સારી રીતે શેપને આધાર એન્જિનિયરિંગ ડિઝાઇન કરી અને સારા કલરમાં પણ અમે બસને લાવી શક્યા છે। અમે બસની અંદર ડસ્ટબિનથી લઈ અને તમામ પ્રકારની સુવિધા મળે એ પણ કરીએ,
જીપીએસ ટ્રેકિંગ, એબીટીએમ, ક્યુઆર કોડ પણ અમે ઇન ફ્યુચર લાવશું. જીપીએસ સિસ્ટમથી અમે મોબાઈલમાં ચેક કરી શકીએ બસ કેટલી છે, ક્યાં પહોંચી છે, અને લેટ હોય તો અમને મેસેજ મળી જાય, લાઈવમાં જોઈ શકીએ છીએ અમે, અને એ પ્રમાણે અમારું ટાઈમની બચત થાય છે અને અમે ઘરે ટાઈમસર પહોંચી શકીએ છીએ. જે આ લક્ઝરી કોચ છે તે બહુ જ આરામદાયક છે અને એસટી બસોનો જે પંક્ચ્યુઅલિટી ટાઈમ છે તે પણ ઉત્તરોત્તર સારી એવી પ્રગતિ કરેલી છે. મોટાભાગની બસો ટાઈમસર આવે છે અને સ્વચ્છતામાં આપણે ઘણો સુધારો થયેલો જોવા મળે છે, જેના લીધે આપણે મુસાફરી કરવામાં ઘણી આરામદાયક નીવડે છે. મહિલાઓની સુરક્ષા હોય કે સિનિયર સિટીઝનની મદદ, આ બધામાં આપણી આ એસટી બસો બખૂબી પોતાની જવાબદારી પૂરી કરી તમને તમારી મંઝિલ સુધી પહોંચાડે છે. રાતે મારી બસ એમ સવારે જાય છે પણ મને રાતે કમ્ફર્ટેબલ લાગે છે. સાંજે મારી 7 વાગ્યાની બસ હોય છે અને અમને હું જ્યાં રહું છું ને વાસદા, ત્યાં મને 4 વાગે ઉતારે છે. પણ કંડક્ટરભાઈનો સ્વભાવ, ડ્રાઈવરભાઈ એટલા સારા હોય છે ને, જ્યાં સુધી અમારા પેરેન્ટ્સ અમને લેવા નથી આવતા ત્યાં સુધી ગાડી ઊભી રાખે છે, જોઈ છે કે કોઈ આવ્યું છે તો પછી અમને ત્યાંથી લોકો બસ આગળ લઈ જાય. લાંબી લાંબી લાઈન અત્યારે એટલી સુવિધા મસ્ત છે ને કે આપણે ગમે ત્યારે, આપણે ઓનલાઈન બુક કરી દીધું એટલે આપણે ચિંતા જ નહીં કે આપણને સીટ ક્યાં મળશે. આપણે આપણી રીતે એડવાન્સ બુક કરીને આપણી સીટ આપણને જોઈતી હોય તો આપણે લઈ શકીએ. એસટીમાં જઈ આવીએ, સુવિધા સારી, સવલત પણ બી સારી, એમાં જોખમ પણ નહીં. આ તસવીર છે રાજ્યની બદલાતી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમની, મુસાફરોની ખુશી અને ગુજરાતની સમૃદ્ધિની. આ ઓળખ છે ફાસ્ટ ટ્રેક ગુજરાતની. જયશુક સિયાણી અને હનીફ ખોખર સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. મિત્રો, આપણી આસપાસ અજબ ગજબની જીવ સૃષ્ટિ હોય છે જેના વિશે આપણે ઘણું બધું નથી જાણતા. તે જ રીતે જળચર જીવો પણ છે જે સમુદ્રના ઊંડાણમાં રહેતા હોય છે અને તેમની પોતાની એક રસપ્રદ દુનિયા હોય છે. આજે જાણીએ આવી જ એક પ્રજાતિ વિશે. 3 નવેમ્બર વર્લ્ડ જેલીફિશ ડે નિમિત્તે જાણીએ જેલીફિશ વિશે અને ઇકોસિસ્ટમમાં તેમના પ્રદાન વિશે. કે આપણે જેલીફિશ કહીએ છીએ એટલે બધાને મનમાં એવું થાય કે એક પ્રકારની માછલી છે, પણ ખરેખર એક માછલી નથી, એક સિલેન્ડ્રેટ પ્રકારનું એનિમલ છે, ઇન્વર્ટિબ્રેટ એનિમલ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, ગુજરાતીમાં એને અપૃષ્ઠવંશી પ્રાણી કહેવામાં આવે છે. અને મુખ્યત્વે આ પ્રાણી છે એ દરિયાની અંદર જોવા મળે છે, છીછરા દરિયામાં એ વધારે જોવા મળે છે. અને લગભગ એની સાઇઝની વાત કરીએ તો 2 મિલીમીટર જેટલી સાઇઝથી લઈને 2 મીટર જેટલી લાંબી સાઇઝની જેલીફિશ આપણને જોવા મળે છે. ગુજરાતના આખા દરિયાકાંઠે જેલીફિશ જોઈ શકાય છે, ખાસ કરીને કચ્છના અખાતમાં, સૌરાષ્ટ્રના દરિયા કિનારે, કચ્છના દરિયા કિનારે જેલીફિશ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. જેમ મોટી સાઇઝની જેલીફિશ હશે તો એ મોટી ફિશ ખાશે, અને જો નાની સાઇઝ હશે તો એ નાના નાના ઝીંગા છે, આર્ટિમિયા છે, એવો ખોરાક લે છે. માછલી જે છે એ પૃષ્ઠવંશી પ્રાણી છે, એટલે કે એમાં કરોડરજ્જુ તમે જોઈ શકશો, બરાબર. અને જે જેલીફિશ છે એની અંદર કરોડરજ્જુ જેવી કોઈ જ રચના હોતી નથી, અને એમાં રેડિયલ સિમેટ્રી એટલે કે વર્તુળાકાર શરીર એનું છે આખું, એટલે આખા વર્તુળમાં એનું શરીર એક સરખી રીતે વહેંચાયેલું છે. એ મુખ્ય ફેરફાર કોઈ પણ અન્ય માછલી અને જેલીફિશની વચ્ચે છે. જેલીફિશની જે ખાસ કરીને જે તરવાની પદ્ધતિ છે કે એક તો એનું જે શરીર છે એ આખું તમને એકદમ પેલી અમ્બ્રેલા જેવું એટલે કે છત્રી જેવું લાગે, અને નીચેથી એના પગ જે છે એની મૂવમેન્ટથી એ તરતું હોય છે, એટલે દરિયાની અંદર કંઈક વિચિત્ર વસ્તુ અથવા તો કોઈ પણ માણસને કુતૂહલ જન્માવે એવું આ પ્રાણી છે. એટલે તરવાની જે એની પદ્ધતિ છે એના કારણે એ બીજા બધા જ પ્રાણીઓથી ખૂબ જ અલગ છે. આ ઉપરાંત ઘણી બધી જેલીફિશ એવી છે કે જેની અંદર સેલ્ફ ઇલ્યુમિનેશન એટલે જાણે પોતાની અંદરથી અમુક જાતની લાઇટ થતી હોય એવું તમને લાગે, એટલે પણ લોકોને અને બીજા પ્રાણીઓને પણ એ આકર્ષિત છે. સ્મેલની સેન્સીસ એની અંદર નથી હોતી, ટચની સેન્સીસ હોય છે અને વાઇબ્રેશન એ ફીલ કરી શકે છે. મોટાભાગની જે જેલીફિશ છે એના જે લાઈફ સાયકલ છે એના મુખ્યત્વે 2 ફેઝ હોય છે, પોલિપ અને મેડ્યુસી, અને એનો જે જીવનકાળ છે આખો એ સ્પીશીસ પ્રમાણે અલગ અલગ હોય છે.
કોઈક સ્પીશીઝ છે એ 6 મહિનાથી વર્ષ જેટલું લાંબુ ટકે છે, તો કોઈક સ્પીશીઝ છે એ લગભગ 3-4 વર્ષ જેટલું લાંબુ આયુષ્ય એનું હોય છે. અને આ એક એવું કહેવાય કે સામાજિક પ્રકારની પ્રાણી છે, એટલે મોટાભાગની જેલીફિશ જે છે એ સમૂહમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી પણ જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો લગભગ 8-1 પ્રકારની જુદી જુદી સ્પીશીઝ છે જે આપણા ગુજરાતના દરિયાકાંઠે જોવા મળે છે. ઘણા જ નજીકના કિનારા આપણે જોઈએ તો એની અંદર મૂન જેલીફિશ છે, અપસાઈડ ડાઉન જેલીફિશ છે, એ ખાસ કરીને જોવા મળે છે. અને ઘણી વખત ચોમાસાના સમય દરમિયાન આપણે જોઈએ છીએ કે કોઈને દરિયા કિનારે નાહવા ગયા હોય ત્યારે જેલીફિશની સ્ટિંગ વાગે છે. ખાસ કરીને આ જે જેલીફિશ છે એના સ્ટિંગમાં એક ખાસ પ્રકારનું પોઈઝન હોય છે, એટલે કે ઝેર, જે ન્યુરોટોક્સિન હોય છે. ઘણી વખત લોકો દરિયામાં નહાતા હોય ત્યારે આવો જેલીફિશનું બાઇટ થાય તો એને થોડી લકવા જેવી અસર થતી હોય છે. એટલે જે લોકો ચોમાસાના સમયની આસપાસ જ્યારે દરિયામાં નહાવા જતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે કે આવું જેલીફિશ કે એવું કોઈ પણ પ્રાણી આપણી આસપાસ ના આવે. આખા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં લગભગ 200-250 જેટલી સ્પીશીઝ છે જેલીફિશની કે જે નોંધાયેલી છે. ગુજરાતની અંદર ખાસ કરીને જે મૂન જેલીફિશ જોવા મળે છે એને ડિમાન્ડ સાઉથ ઇસ્ટ એશિયામાં ખૂબ જ વધારે છે, કારણ કે આ પ્રકારની જે જેલીફિશ છે એને સૂકવીને ખોરાકમાં બેકિંગ સોડાની જગ્યાએ વાપરવામાં આવે છે. જાપાન છે, ચાઇના છે, એવા જે સાઉથ ઇસ્ટ કન્ટ્રીઝ છે એની અંદર એની ખૂબ જ સારી ડિમાન્ડ હોવાથી આપણા દરિયા કિનારેથી એ ત્યાં આગળ એક્સપોર્ટ પણ થાય છે. દરેક લોકો દુખી નહીં પણ સુખી રહેવા માંગે છે, અને સુખી રહેવા માટે, ખુશ રહેવા માટેનો એક આધાર સ્વાસ્થ્ય પણ છે. સ્વસ્થ રહેવા માટે, ખુશ રહેવા માટે યોગ્ય રીતે કામ કરતું શરીર હોવું પણ જરૂરી છે. મિત્રો, ચાલો જાણીએ આયુર્વેદને, જેનું લક્ષ્ય છે લોકોને સ્વસ્થ રાખવાનું, અને જેની સલાહને અનુસરીએ તો તે આપી શકે છે સ્વસ્થ અને લાંબુ જીવન. માથું રાઉન્ડ માથામાંથી બ્લડ નીકળતું હતું, એટલું બધું થઈ ગયું હતું. આ બધા ચિરાડો પડી ગઈ છે. પપ્પા કે એક કામ કર, છોકરાને એક છોકરી છે તો કે હું મેરેજ કરાવી દઈશ, તું આત્મહત્યા કરી લે. શરીર એટલું બાસ મારતું હતું ને તો કોઈ જોડે ઊભું રહેવા તૈયાર નહોતું. આજની ભાગદોડવાળી જીવનશૈલીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી તો ખોરાકની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. ત્યારે આપને મુલાકાત કરાવીએ કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય હેઠળ ચાલતા એક એવા ઇન્સ્ટિટ્યૂટ અને રિસર્ચ સેન્ટરની, જે આયુષ્માન ભારત યોજના અંતર્ગત ગુજરાતમાં એકમાત્ર અમદાવાદમાં કાર્યરત છે, જેનું નામ છે ક્ષેત્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન. કેસે રહેના ચાહીએ, ઉસકો ક્યા ખાના ચાહીએ, ઉસકી દિનચર્યા ક્યા હોની ચાહીએ, સુબહ કિતને બજે ઉઠના ચાહીએ, दंत धावन की प्रक्रिया, स्नान की प्रक्रिया, फिर उसके बाद भोजन है, उसमें क्या खाना चाहिए, ये सारी डिटेल्स आयुर्वेद में होती है. और इतनी अच्छी अच्छी जानकारी आयुर्वेद में उपलब्ध है, इतना गाइड हम लोग करते हैं कि वो व्यक्ति जो स्वस्थ है उसको स्वस्थ रखना हमारा पहला एम है. तो जो नियम डाले गए हैं हम आयुर्वेद में, यदि उसका हम लोग पालन ना करें अच्छे से तो हमें व्याधि हो सकती है. लेकिन व्याधि होने के बाद उसको क्या ट्रीटमेंट देना चाहिए, ये सारी डिटेल्स, मेडिसिन सब कुछ उपलब्ध हमारे शास्त्र में है. विशेषकर यहाँ जो है कि कुछ रिसर्च का काम चलता है, जो त्वचा विकारों पे रिसर्च का काम यहाँ चलता है. और वैसे तो चिकित्सा सारी की सारी जो भी बीमारियाँ हों सबके लिए की जाती है. यहाँ जो है कि औषधि चिकित्सा की जाती है, पंचकर्म चिकित्सा भी की जाती है, मर्म चिकित्सा भी की जाती है. आयुर्वेद की जितनी व्यापक हमारी जो चिकित्सा सुविधाएं हैं बहुत व्यापक है आयुर्वेद. अब पंचकर्म में जाएंगे तो उसका भी विस्तार बहुत बड़ा है. तो सब कुछ चिकित्सा यहाँ की जाती है. सोराइसिस जेवी दर्दनाक बीमारी थी पीड़ित, મોંઘી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કર્યા પછી પણ રોગથી છુટકારો ન મળતા વ્યથિત,
અને આત્મહત્યાની કગાર પર આવેલા લોકો માટે આશીર્વાદ રૂપ બની છે આ આયુર્વેદિક ઔષધિઓ. ટીવી પર મેં નીચે આવતા હતા ને સમાચારમાં રીલ, તો મેં અહીંયા એડ્રેસ અહીંનું મળ્યું મને, તો મેં ત્યાંથી પછી એડ્રેસ લઈને પૂછતા પૂછતા મારા મિસ્ટર નંબરને અહીંયા આવ્યા, અને અહીંયા આવીને પછી જેપી સરે મને દવા કર, અહીંયા બહુ સરસ ટેસ્ટ મેન મળ્યું મેડમ, કારણ કે મને કોઈ ઘી આપેલું પીવા માટે, માથામાં નાખવા તેલ આપેલું અને ગોળી આપેલી, એ ત્રણ જ વસ્તુ આપેલી, પણ એકદમ રાહત થઈ ગઈ મન, અને એટલી રાહત થઈ છે કે હું કોઈ દુશ્મન નહીં, ભગવાનને પ્રાર્થના કરો દુશ્મનને કોઈને આવી બીમારી ના થાય. મને 43 વર્ષથી સોરિયાસિસનો પ્રોબ્લેમ, 43 યર્સ, અને લગભગ મેં આયુર્વેદ સહિત તમામ દવાઓ કરેલી છે, એમાં એલોપેથિક મેં કન્ટિન્યુ 26 વર્ષ કરેલી છે. 3.5 વર્ષથી હું અહીંયા આવું છું, ખરેખર જ્યાં ક્યાંય નથી મેળ પડ્યો અહીંયા પડી ગયો. સારવાર ખૂબ જ સારી છે. અહીંયા આવ્યા પછી અત્યારે મારે કોઈ મને એમ ન કહે કે મને સોરિયાસિસ હતો, આ ભૂતકાળ થઈ ગયો છે મારા માટે. એમાં સ્કીન પહેલાં લાલ પડે, પછી મળતી જાય અને ઉખડતી જાય, ખંજવાળો ખૂબ જ આવે, ઘણીવાર ખંજવાળવાથી લોહી પણ નીકળે, થોડુંક પાણી પણ જમે. બહુ દુઃખદાયક તકલીફ છે આ. એક વખત તો હું આત્મહત્યા કરવા સુધી પણ આવી ગયેલો છું, કે આવું જીવવું એના કરતાં મરી જવું વધારે ઉત્તમ છે. અહીં આયુર્વેદિક ઇલાજ મેળવી બીમારીથી મુક્ત થવાથી એ ખુશી એમની આંખોમાં છલકાય છે. નાની કે મોટી બધા પ્રકારની બીમારીઓનો ઇલાજ અહીં કોઈ પણ ખર્ચ વિના કરવામાં આવે છે. લગભગ છેલ્લા 7 વર્ષથી પેટમાં એસિડિટી, પાચનનો પ્રોબ્લેમ, વિવિધ પ્રકારના પ્રોબ્લેમ હતા, તો હું અલગ અલગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોની મુલાકાત લીધી. આવી રીતે ફરતા ફરતા હું લગભગ 5-7 વર્ષથી કોઈ નતીજા પર આવતો નહોતો. મારા એક રિલેટિવે એક ક્ષેત્રીય હોસ્પિટલ ગિરધરનગરનું સરનામું આપ્યું, અને એક જ વીકની અંદર અહીંયાથી જે ટ્રીટમેન્ટ અને દવા આપી અને જે ગાઈડલાઈન આપી, એક જ વીકના ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. આજે 1.5 વર્ષથી મારો પ્રોબ્લેમ લગભગ 0-0 થઈ ગયો છે. આયુર્વેદિક અનુસંધાન મેં જબ યહાં પે સ્ટાર્ટ મેં રજિસ્ટ્રેશન, અહીંયા રજિસ્ટ્રેશન થાય છે તો રજિસ્ટ્રેશન ફીસ ફક્ત 10 રૂપિયા હોય છે, બાકી કોઈ પણ પ્રકારનો ચાર્જિસ અન્ય લેવામાં નથી આવતો. અને ડૉક્ટરો તરફથી એટલું હળવાશ બધું વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અહીંથી, કે કોઈ પણ પ્રકારે તમે જે ઘરમાં જે તમને વાતાવરણ મળે એ પ્રકારનું જે વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે. આશા છે આપણે સૌ આયુર્વેદિક ચિકિત્સાને વધુ સમજીએ, જાણીએ અને તેને અનુસરીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે નિકેતા શુક્લા તથા શ્વેતા યાદવનો રિપોર્ટ. મિત્રો, આપણને સૌને ગમતો તહેવાર એટલે પ્રકાશોત્સવ, દિવાળી. નવા વર્ષના આગમનને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓ પણ રસપ્રદ હોય જ ને. મિત્રો, આ સ્ટોરી જોઈને તમે પણ કહી ઉઠશો કે સાચી વાત છે, યે હે કહાની ઘર ઘર કી. યે ક્યા કર રહે હૈ આપ? સાફ સફાઈ? અરે યહાં નહીં, વહાં કરની હૈ. અરે વહાં તો હો ગઈ, ક્યા વહાં કરની હૈ? અરે યે યહાં યહાં કરની હૈ, દેખિયે યહાં તો સાફ સફાઈ નહીં હુઈ હૈ. તો યહાં તો સાફ તો કિયા? યે યે દેખિયે સફાઈ તો હુઈ નહીં હૈ. કરતા હું, તુમ શાંતિ રખો. દેખો મેરા દો હાથ હૈ. તો મેને કબ કહા આપકે ચાર હાથ હૈ? જરા શાંતિ સે ઠીક સે સાફ કીજે ના. આજ સ્થિતિ છે ઘર ઘરની. દિવાળીમાં શહેરની જગમગ અને ફટાકડાનો અવાજ તો સીધો સંભળાય, પણ મહિનાઓ પહેલા સંભળાતી ઘરની બૂમોને પણ નકારી કેમ શકાય? વેકેશનની સીઝન આવે છે તો મમ્મી કામ માટે લગાવી દે છે આપણ લોકોને. બસ સવાર ઉઠે એટલે સવારે જલ્દી ઉઠાડીને આપણને છે તો બસ કામ 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 જ. હવે કામ છે ને, હવે 2-3 દિવસથી ચાલે પત્તું જ નથી. જેટલું અમે લોકો કરે તે ઓછું જ લાગે છે, પણ દિવાળી છે, કરવું પડે. કે દિવાળીની સાફ સફાઈની થોડું એક્સાઇટમેન્ટ હોય છે કે ચલ ભાઈ દિવાળી આવી છે, થોડું ટેન્શન હોય છે ઘર સાફ કરવાનું છે એમ તેમ. હું તો વર્કિંગ વુમન છું, પણ જેવો સમય મળે તે હું થોડું 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 સાફ સફાઈમાં લાગી જાઉં છું. આજે ઘણી બધી સાફ સફાઈ કરતા માળિયા અને બધું સાફ કર્યું તો મારા સ્ટુડન્ટના ઘણા બધા જૂના મને ગિફ્ટ મળ્યા કે આજે હું ખોલીને બેઠી છું ને થોડી જૂની યાદો બધી તાજા થઈ ગઈ. સ્ટુડન્ટ બધા મને જે ગિફ્ટ આપે છે તે બધી આવીને તો મૂકી જ દઉં છું, પણ વર્ષમાં એકવાર સાફ સફાઈ કરું ત્યારે મને યાદ આવે છે. સાફ સફાઈ પછી ડેકોરેશન, અવનવી રંગોળી, આ બધી તો થઈ ઘરની વાત, પણ કોઈ પરિવાર એવા છે જેની માટે જીવન નિર્વાહનો આધાર છે દિવાળી.
મારું નામ હિના અક્ષય પચ્ચીકર છે અને હું હોમ ગૃહિણી છું. હું બધા જ નાસ્તા બનાવું છું. પાપડ પૌવા છે, મકાઈનો ચેવડો છે, લસણના ગાંઠિયા છે, બધું જ બનાવું છું અને બહાર પણ મોકલું છું. બહાર પણ સપ્લાય થાય છે મારા નાસ્તા બનાવવા. હું 2012 સાલથી આ બિઝનેસ કરું છું. એકચ્યુઅલી મારા હસબન્ડની જોબ છૂટી ગઈ એટલા માટે પછી વિચાર્યું તો પહેલાં 4 રસોઈ કરવા જતી હતી અને પછી ધીમે ધીમે ટિફિનનું ચાલુ કર્યું અને પછી ધીમે ધીમે નાસ્તાનું ચાલુ કર્યું. એ રીતે મેં મારો ધંધો સેટ કર્યો. મારા અમેરિકા જાય છે, લંડન જાય છે, બધે જ જાય છે બહાર. દીવાથી દીવા મળે ને થાય દિવાળી, ઉદાસ ચહેરા ખીલે તો થાય દિવાળી. બહારની સફાઈ તો થઈ ગઈ, બસ હવે હૃદયથી હૃદય મળે તો જ ખરી દિવાળી. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ, નૂતન વર્ષ અભિનંદન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ખ્યાતિ વાજપેયી જૈન અને લોપા દરબારનો રિપોર્ટ. સુરત શહેર જાણીતું છે તેની ખાણીપીણી માટે. અહીંના લોકો વાનગીઓને લઈને અવનવા એક્સપેરિમેન્ટ્સ કરતા હોય છે અને સુરતવાસીઓ તેને સ્વીકારતા પણ હોય છે. આવા જ એક સુરતના વેપારી છે જેમણે શરદ પૂનમ નિમિત્તે અવનવી વેરાયટીઝના પૌવા તૈયાર કર્યા છે, જેને કંઈક નવું. ચાલો જાણીએ પૌવાની આ વેરાયટીઝને અને તેને માણીએ. રાજભોગ, ફ્રૂટ બોનાન્ઝા, કસાટા, માવા મલાઈ, બટરસ્કોચ, સ્ટ્રોબેરી, આ બધા નામ શેમાં વપરાય છે? તમે કહેશો આઈસ્ક્રીમ કે શ્રીખંડના ફ્લેવર માટે. પણ આપને એમ કહીએ કે આવા 17 પ્રકારના ફ્લેવરના પૌઆ હવે મળી રહ્યા છે તો તમને નવાઈ લાગશે. અને આ પ્રકારની અવનવી વેરાયટીવાળી વાનગીઓ ક્યાં મળે? જી હા, સુરતમાં. આપમાં પૌઆ એ ચોખામાંથી બને છે જે આપણા શરીર માટે, સ્વાસ્થ્ય માટે સારા છે અને એ શરદ પૂર્ણિમાને વખતે ખાવાનો મહિમા એટલા માટે છે કે આ ચોખાના પૌવાથી કફ છૂટો પડે છે. જે લોકોને ગરમીમાંથી જે શિયાળામાં પરિવર્તન જે થાય છે એનાથી કફ, શરદી, ખાંસી જેવું થાય છે, એ ચોખાના પૌવાથી એનો ફાયદો થાય છે. જેથી ચોખાના પૌવા અમે પહેલાં સાદા વેચતા હતા તે હવે લોકોને ફ્લેવર્ડવાળા જોઈએ છે. આ પ્રકારના પૌવા સ્વાસ્થ્ય માટે તો સારા છે જ, પણ સાથે આ ફ્લેવર્સ વાળા પૌવા ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે. આની સાઈડ ઇફેક્ટ તો કોઈ છે જ નહીં, કારણ કે ફ્લેવર સારામાંનું હોય છે અને સરકાર માન્ય હોય છે. એટલે એ ફ્લેવરને અમે જરૂર એના પ્રમાણે અમે અંદર ઉમેરીએ છીએ. એનું માપ લઈને અમે ઉમેરીએ છીએ કે જેથી લોકોને કોઈ એનું હાનિકારક ના થાય, કોઈ ઇન્ફેક્શન ના થાય. ફ્લેવરના આ વર્ષે જે પૌવા મળી ગયા છે તે અમે ખાવા માટે સ્ટોક કરી લીધા છે અને સુરતીઓ એમ પણ ખાવામાં ખૂબ જ શોખીન હોય છે. હેલ્થ માટે પૌવા ખૂબ જ સારા હોય છે અને પૌવા ખાવામાં અલગ અલગ ફ્લેવરના ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ પૌવા કેટલો સમય સાચવી શકાય છે તે પણ જાણીએ. આખું વરસ જો ફ્રીજમાં રાખે તો એ આખું વરસ રહે છે અને આઈસ્ક્રીમ ખાવું એ હાનિકારક છે, જંક ફૂડ વાજાય છે. તો એના કરતાં દૂધ પૌવા ખાવા એ વધારે સારું છે. તો એ હિસાબે લોકો વરસ સુધી રહે એ માટે પણ એ લોકો ફ્રીજમાં રાખીને આખું વરસ રાખે છે. આમ તો સુરતનો ખાવામાં શોખીન છે એટલે સુરતમાં પહેલાં ખૂબ જતા હતા, ત્યાર પછી લોકોને ખબર પડી કે આવી રીતે ફ્લેવર પૌવા 17 જાતના બને છે. તો મુંબઈ, અમદાવાદ, બરોડા, નવસારી, ચીખલી, વલસાડ તેમજ જ્યારે આ નવેમ્બર મહિનો દિવાળી નજીક જે NRI લોકો આવે છે એ લોકો પણ લઈ જાય છે કે ત્યાં એ લોકો લઈ જઈને વરસ સુધી રાખે અને એ દૂધ પૌવા ખાય તો એ લોકોને ત્યાં શરદી વધારે હોય તો ફાયદો રહે છે. સરકાર દ્વારા આ વર્ષે મિલેટ યરની ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ જે જંક ફૂડ તરફ વળ્યું છે તે હવે આપણું જે સાદું ધ્યાન છે તે તરફ વળે તે માટેનો આ પ્રયત્ન છે. ખાસ કરીને પૌવાની વાત કરવામાં આવે તો પૌવા પણ એક મિલેટ ફૂડ તરીકે જ ઓળખાય છે. તેનાથી ઘણા એવા શારીરિક ફાયદા છે કે કફ અને વગેરે છૂટો પડે છે. ખાસ કરીને શિયાળામાં ખાવા ફાયદાકારક હોય છે. અહીં 17 જાતના પૌવાની વેરાયટી છે અને જે આઉટ ઓફ કન્ટ્રી પણ એની ડિમાન્ડ હોય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લોપા દરબાર સુરત. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com.
દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.